जय श्री कृष्ण फ्रेंड्स, आज आप बनावशू डाकोर ना घोटा। एटला टेस्टी बन से के खाया ज करवानो मन थाय। तीखा ने मीठा बजार में जे इंस्टंट घोटा नो पाउडर मळे छे एना करता पण आ बेस्ट बन से। एकदम डाकोर में मळे छे ए टाइपना। सो बनावानु शुरू करिए। आपने जोईशे चना नो लोट। हवे लईशु रवो जेनाथी क्रिस्पी सरस टेक्स्चर आवशे। હવે આપણે કરશું મસાલા। મસાલા કરતા પહેલા બહુ જ ઇમ્પોર્ટન્ટ મસાલામાં છે એ છે આખા ધાણા। આખા ધાણાને આપણે થોડા અધકચરા ક્રશ કરશું, અહીંયા બતાવ્યું છે એ પ્રમાણે। આખા નથી વાટી કાઢવાના, થોડા ખાલી ક્રશ કરવાના છે। ડાકોરના ગોટામાં મેઇન છે એનો મસાલો, પરફેક્ટ મસાલો થવો જોઈએ। ફ્રેન્ડ્સ, તમે આ સ્ટેપ બાય સ્ટેપ બનાવજો, સુપર્બ બનશે। હવે ધાણા અંદર એડ કરશું। હવે લઈશું વરિયાળી, તલ, મરીનો પાવડર। મરીનો પાવડર નાખો ત્યારે ફ્રેશ મરીને વાટીને નાખજો તો બહુ જ મજા આવશે। જીરું, હળદર, લાલ મરચું, ગરમ મસાલો, આદુની પેસ્ટ અને મરચાની પેસ્ટ। સો આપણે આમાં લાલ મરચું ને લીલું મરચું બે વાપરીએ છીએ। મીઠું સ્વાદ પ્રમાણે। હવે લઈશું કોથમીર। કોથમીર એકદમ બારીક કાપવાની છે અને તમારે કોથમીરની સાથે મેથીની ફ્રેશ ભાજી અંદર ઉમેરવી હોય તો ઉમેરી શકો છો। સો તમે બેઉ અડધું અડધું લો, કોથમીર અને મેથી। સો ખાલી કોથમીર નાખશો તો પણ ચાલશે, કેમ કે આપણે કસૂરી મેથી પણ વાપરી રહ્યા છીએ। કસૂરી મેથીને આ રીતે બે હાથ વચ્ચે રબ કરીને નાખજો, ફ્લેવર બહુ જ સરસ આવશે। હવે લઈશું સાકર, એટલે આપણા ગોટા થશે તીખા, મીઠા અને કડવા। કડવા એટલે મેથીની કડવાશથી। હવે લઈશું ખાવાનો સોડા। ખાવાનો સોડા ફક્ત એક ચપટી નાખજો, એટલે કે 1/8 ટીસ્પૂન, એનાથી વધારે નહીં નાખતા, નહીં તો તમારા ગોટા લાલ થઈ જશે। હવે લઈશું લીંબુનો રસ। બધું એકવાર મિક્સ કરી લઈએ। ડાકોરના ગોટામાં મેઇન તમને ફ્લેવર આવે છે વરિયાળી, મરી, આખા ધાણા, આ બધાથી એકદમ ટેસ્ટી બને છે। હવે આપણે લઈશું પાણી। અહીંયા મેં 1/2 કપ અને 1 ટેબલસ્પૂન એ પ્રમાણે પાણી લીધું છે, બીજું પાણી આપણે પછી નાખશું। સો બરાબર આપણે મિક્સ કરી લઈએ। એકવાર મિક્સ થઈ જાય એટલે હવે આપણે આને 15 મિનિટ માટે ઢાંકીને રેવા દેવાનું છે। પંદર મિનિટ થઈ જાય એટલે આપણે ખોલીને જોઈશું, રવાએ પાણી એબ્સોર્બ કરી લીધું છે, એટલે હવે તમે આ જોઈ શકો છો કે આ એકદમ ઘટ્ટ થઈ ગયું છે। આમાં હવે આપણને બીજા પાણીની જરૂર પડશે। સો પાણી નાખતા પહેલા આપણે પહેલા નાખવાનું છે ગરમ તેલ। આનાથી તમારા ગોટા એકદમ સરસ અંદરથી સોફ્ટ અને એની પણ એકદમ સરસ ગ્લોસી શાઇન આવશે। હવે ગરમ તેલ નાખશું અને એકવાર મિક્સ કરી લઈએ ને મિક્સ કર્યા પછી આપણે હવે આમાં લઈશું 2 ટેબલસ્પૂન પાણી। ફ્રેન્ડ્સ, પાણી તમને થોડું ઓછું કે વધારે જોઈએ એ ડિપેન્ડ કરે છે તમારી રવાની ક્વોલિટી પર, સો તમે એ પ્રમાણે પાણી એડજસ્ટ કરજો। અને આપણે ખીરું નહીં બહુ ઘટ્ટ અને નહીં બહુ પતલું એ ટાઈપનું બનાવવાનું છે। એકવાર પાણી નાખીને બરાબર મિક્સ કરી લઈએ ને બધું બરાબર મિક્સ થઈ જાય એટલે ફાઇનલી ચાખી લેવાનું કે તમારા ટેસ્ટ પ્રમાણે તમને અંદર કંઈ એડ કરવું હોય તો કરી શકો છો। ફ્રેન્ડ્સ, સુપર યમ્મી આનો મસાલો છે અને હવે તમે આની કન્સિસ્ટન્સી જોઈ શકો છો, નથી બહુ પતલું ને નથી બહુ થીક।
सो आपने आ प्रमाणे कंसिस्टन्सी नो खीरू जोईए छे। हवे तमे गोटा तळीने पण करी सको छो ने तळ्યા વગર પણ કરી શકો છો। અહીંયા હું તળ્યા વગર કરવાની છું, એને માટે આપણને જોઈશે અપમ પેન। અપમ પેન ને પહેલેથી ગરમ કરવાની છે ને ગરમ થાય એટલે આ રીતે આપણે એક બે ટીપા બધા સેક્શનમાં ઓઈલ નાખશું। ઓઈલ નાખ્યા પછી એને આપણે બ્રશ કરીને આ રીતે બરાબર ગ્રીસ કરવાનું છે। સો એકવાર બધા સેક્શન ગ્રીસ થઈ જાય એટલે આપણે જે ખીરું બનાવ્યું છે એ આપણે અંદર લઈશું। એક રિક્વેસ્ટ છે ફ્રેન્ડ્સ, જો તમે ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો, અને સબસ્ક્રાઇબ કર્યા પછી બાજુમાં જે બેલની સાઇન છે એના ઉપર ક્લિક કરજો, જેનાથી તમને બધી રેસીપી તરત મળશે અને આ ફ્રી છે। હવે આ રીતે આપણે બધા સેક્શન ભરી લેવાના છે, ને એકવાર સેક્શન બધા ભરાઈ જાય એટલે હવે આપણે આને કવર કરશું અને લો ટુ મીડિયમ ફ્લેમ પર 3 મિનિટ સુધી આને કૂક કરશું। ફ્રેન્ડ્સ, ફ્લેમ લો ટુ મીડિયમ પર રાખજો। 3 મિનિટ થઈ જાય એટલે આપણે ખોલીને જોવાનું, ને તમે જોઈ શકો છો કે ઉપરનું લેયર હવે એકદમ ડ્રાય થઈ ગયું છે। હવે આપણે સાઈડ ચેન્જ કરશું, સાઈડ ચેન્જ કરતા પહેલા આપણે ઉપર તેલ લગાવવાનું છે, ને તમે આ જુઓ કે અહીંયા ઉપરનું લેયર એકદમ ડ્રાય છે, અને જો લેયર ડ્રાય ન હોય તો સાઈડ ચેન્જ નહીં કરતા, થોડી વાર પાછું થવા દેજો। હવે બરાબર આના ઉપર થોડું તેલ લગાવી દઈએ, અને આ બતાવ્યું છે એ પ્રમાણે આપણે સાઈડ ચેન્જ કરવાની છે। સો તમે જોઈ શકો છો કે સરસ પાઇન નીચેથી ક્રિસ્પી થયા છે, સેમ વે આપણે હવે આ બીજી સાઈડનું પડ પણ ક્રિસ્પી થવા દઈશું। બધી સાઈડ ચેન્જ કરી કાઢી એટલે હવે પાછું આપણે કવર કરશું અને 3 મિનિટ માટે લો ટુ મીડિયમ ફ્લેમ પર થવા દેવાનું। 3 મિનિટ થઈ જાય એટલે આપણે પાછું ઓપન કરીને ચેક કરશું। હવે આ ઓપન કરીને આપણે ચેક કરવાનું કે નીચેનું થયું છે કે નહીં, સો અહીંયા નીચેનું બરાબર થઈ ગયું છે। સો હવે આપણે ગેસ બંધ કરી દેવાનો। મસ્ત ટેસ્ટી ડાકોરના ગોટા તૈયાર છે, ગરમા ગરમ ખાવાની તો મજા આવી જાય, ને તમે આ ઉપરનું પડ જુઓ કે કેટલું ફાઇન ક્રિસ્પી થયું છે। હવે આપણે સર્વ કરશું, એન્જોય કરો ટોમેટો કેચઅપ અને ગ્રીન ચટણી સાથે। હવે આપણે એક તોડીને જોઈશું, તમે આ જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે કેટલું સરસ ઉપરનું પડ છે, ને હવે તમે અંદરથી જુઓ એકદમ ફાઇન મસ્ત જાળીદાર, અને અંદર તમને આખા ધાણા તલ વરિયાળી એકદમ ફ્લેવરફુલ છે। ચટણી ને કેચઅપ વગર પણ તમે ખાશો તો પણ મજા આવશે। ફ્રેન્ડ્સ, તમે પણ બનાવો, અને જો તમને રેસીપી ગમી હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં લખીને કહેજો તમને રેસીપી કેવી લાગી। તમારી કમેન્ટ મારે માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે। થેન્ક યુ ફોર વોચિંગ।